હલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 9 નો વિજ્ઞાનનો પહેલો પાઠ આપણી આસપાસમાં દ્રવ્યનો અભ્યાસ કરીશું. આપણી આસપાસમાં દ્રવ્ય શું છે? દ્રવ્ય એ જે જગ્યા રોકે છે, જેને દળ હોય છે, જે જગ્યા રોકે છે અને જેને દળ હોય છે તેને દ્રવ્ય કહેવાય. આપણી આસપાસની જુદા જુદા કદ આકારની વસ્તુઓ આપણે જોઈએ છીએ ત્યારે તેમાં ત્રણ અવસ્થાઓ આપણે જોઈ શકીએ છીએ. કેટલા દાખલા તરીકે આપણા ઘરમાં જ આપણે સવારે ચા પીએ, પાણી પીએ, તો આ બધું પ્રવાહી અવસ્થાઓ છે. કેટલીક અવસ્થાઓ ઘનમાં હોય છે, દ્રવ્યની કેટલીક અવસ્થાઓ ઘન હોય છે. તો દ્રવ્યની કેટલીક અવસ્થાઓ વાયુ સ્વરૂપે હોય છે, જેમ કે હવા, ખોરાક, છોડવાઓ, પ્રાણીઓ, પથ્થરો, વાદળ, તારાઓ, પાણી, રેતી, આ બધામાં આપણે ઘન, પ્રવાહી અને વાયુના પદાર્થોનો અભ્યાસ કરી શકીએ છીએ. આમ કોઈ પણ વસ્તુ કે પદાર્થ કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહે છે. દ્રવ્યની ભૌતિક અવસ્થાનો સ્વભાવ. દ્રવ્ય વિશે બે માન્યતાઓ હતી. એક વૈજ્ઞાનિકનો જૂથ એવું માનતો હતો કે દ્રવ્ય સળંગ છે, લાકડાના ટુકડાની જેમ. અને બીજો એક વૈજ્ઞાનિકોનો જૂથ એવું માને છે કે દ્રવ્ય રેતીના કણની જેમ ટુકડા ટુકડામાં વિભાજિત થયેલું છે. જુદા જુદા વૈજ્ઞાનિકોના સમૂહ દ્વારા દ્રવ્યના ભૌતિક સ્વભાવ અને બે વિચારધારાઓ રજૂ થઈ રહી છે. એક સમૂહના મત મુજબ દ્રવ્ય એ લાકડાની ટુકડાની જેમ સતત છે, ક્યાંય વચ્ચેથી કપાયેલું છે નહીં. બીજા સમૂહના મત મુજબ દ્રવ્ય એ રેતીના કણનીમાં પણ નાના નાના કણનો બનેલું છે. દ્રવ્ય એ કણનો બનેલું છે. દ્રવ્યના કણોનો કદ, આકાર, સ્વભાવ બધું જુદું પડે છે. દ્રવ્યના કણો આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલા નાના, એટલા સૂક્ષ્મ હોય છે. દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ શું છે? તો દ્રવ્યના કણોની લાક્ષણિકતામાં આપણે જોઈએ તો પહેલી લાક્ષણિકતા, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન આવેલા હોય છે. પહેલું, ખાલી સ્થાન હોય, વચ્ચે ખાલી સ્થાન. બીજી લાક્ષણિકતા છે, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. ત્રીજી એની લાક્ષણિકતા છે કે દ્રવ્યના કણો એકબીજામાં મિશ્રિત થયેલા હોય છે. દ્રવ્યની લાક્ષણિકતાઓમાં દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, જે પુરવાર કરે છે કે દ્રવ્યના કણો ગતિ ઉર્જા ધરાવે છે. જેમ તાપમાન વધે તેમ અણુઓની ગતિ ઉર્જા વધે છે. દ્રવ્યના કણોની ઝડપમાં પણ વધારો થાય છે, એટલે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. દ્રવ્યના કણો એકબીજામાં મિશ્રિત થયેલા હોય છે, એકબીજામાં કણો ગોઠવાઈ શકે એવું હોય છે. આમ એકબીજામાં કણો ભળી જાય, આંતરમિશ થઈ જાય, આ ઘટનાને આપણે પ્રસરણ કહીએ છીએ. દાખલા તરીકે પાણી ભરેલા ગ્લાસમાં એક ચમચી જો ખાંડ નાખવામાં આવે તો આ ખાંડના કણો આ પાણીના કણોની અંદર ગોઠવાઈ જાય છે. એકબીજામાં મિશ્રિત થઈ શકે છે, વચ્ચે ખાલી સ્થાનો હોય છે, કણો એકબીજા ગતિ કરતા હોય છે.
દ્રવ્ય કહી શકીએ કે જે જગ્યા રોકે છે જેને દળ હોય છે તેને દ્રવ્ય કહેવાય. ગરમ ખોરાકની સુગંધ 1 મીટર સુધી દૂર જઈ શકે છે કારણ કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. કોઈ વસ્તુ કે પદાર્થ જો જગ્યા રોકે તો તેને દ્રવ્ય કહેવાય. ખુરશીને દ્રવ્ય કહેવાય, હવાને દ્રવ્ય કહેવાય, સાથેમાં પ્રશ્ન આપેલો છે પ્રેમ ધિકાર બધા વિચાર આમાં પ્રેમ અધિકાર વિચાર આ બધા જગ્યા રોકતા નથી માટે આને આપણે દ્રવ્યમાં સમાવેશ કરવાનો નથી. ત્યાર પછી દ્રવ્યની અવસ્થાઓનો અભ્યાસ કરીએ. દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ છે, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. દ્રવ્યની જે અવસ્થામાં કણો એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય, બિલકુલ વચ્ચે જગ્યા જ ન હોય તો દ્રવ્યની એવી અવસ્થાને ઘન અવસ્થા કહે છે. વચ્ચે જગ્યા જ ના હોય તો એવી અવસ્થાને ઘન અવસ્થા કહે છે. દ્રવ્યના કણો એકદમ નજીક નજીક ગોઠવાયેલા હોય તો દ્રવ્યની એવી અવસ્થાને ઘન અવસ્થા કહે છે. જો વચ્ચે થોડી જગ્યા રાખીને કણો ગોઠવાયેલા હોય, વચ્ચે બિલકુલ જગ્યા નથી તો દ્રવ્યની આવી અવસ્થાને ઘન અવસ્થા કહે છે. દ્રવ્યના કણો વચ્ચે થોડી જગ્યા રાખીને જો ગોઠવાયેલા હોય તો દ્રવ્યની આવી અવસ્થાને પ્રવાહી અવસ્થા કહે છે. ત્રીજી અવસ્થા છે વાયુ અવસ્થા. વાયુ અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચે વધારે જગ્યા હોય છે, આંતર કોષીય અવકાશ વધારે હોય છે, દ્રવ્યના કણો છૂટા છૂટા ગોઠવાયેલા હોય છે. આ ઉપરથી આપણે કહી શકીએ કે ઘન પદાર્થને જો આપણે દબાવીએ તો તેના આકારમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે. પ્રવાહી પદાર્થના કણો વચ્ચે થોડી જગ્યા હોવાથી જો તેને દબાવવામાં આવે, સંકોચવામાં આવે તો તેને થોડી જગ્યા થઈ શકે છે, એટલે તેનો આકાર બદલાઈ શકે છે. જે પાત્રમાં પ્રવાહીને ભરીએ તે પાત્રનો તે આકાર ધારણ કરે. વાયુ પણ દબનીય છે, તેના કણો વચ્ચે પણ ઘણી બધી અવકાશ રહે છે. આમ ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે, પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોતો નથી, વાયુ પદાર્થને પણ ચોક્કસ આકાર હોતો નથી. કદનું જોઈએ, આકાર પહેલો ગુણધર્મ આકાર હોય છે. ત્યાર પછી કદ, ઘન પદાર્થને ચોક્કસ કદ હોય છે, પ્રવાહી પદાર્થને ચોક્કસ કદ હોતું નથી, વાયુ પદાર્થને પણ ચોક્કસ કદ હોતું નથી. દ્રઢતાનો ગુણધર્મ અહીં તો ઘન પદાર્થ દ્રઢ હોય છે, પ્રવાહી પદાર્થ દ્રઢ નથી, વાયુ પદાર્થ પણ દ્રઢ નથી. વહનશીલતા પ્રસરણનો ગુણધર્મ અહીં વહન કરી શકે છે કે નથી કરી શકે. દાખલા તરીકે આપણી ઘરે રસોડામાં કાચની બરણીઓ જે નીકળું હોય એને જો આપણે નીચે ઢોળીએ તો તે પોતાના ત્યાં ને ત્યાં આકાર જાળવી રાખે છે, તે વહનશીલતાનો પ્રસરણનો ગુણધર્મ ધરાવતો નથી. પણ જો પાણી ભરેલો ગ્લાસ આપણે નીચે ઢળી જાય તો પાણી એ તે સ્થાન ઉપરથી બીજા સ્થાન ઉપર ગતિ કરી જાય છે, એટલે કે તે વહનશીલ છે. વાયુ પણ વહનશીલ છે, જો તેને બંધ પાત્રમાં રાખવામાં ન આવે તો તે ગતિ કરી શકે છે. આમાં આંતરકોષીય અવકાશ, આંતરાણીય બળ દબાવી શકાતો નથી, પ્રવાહી પદાર્થને દબાવી શકાય છે, વાયુ પદાર્થને પણ દબાવી શકાય છે. પ્રવાહી પદાર્થ દબનીય છે, વાયુ પદાર્થ પણ દબનીય છે. આમ દ્રવ્યની મુખ્ય 3 અવસ્થા છે. દ્રવ્યની અવસ્થામાં ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા છે. ઘન પદાર્થના દ્રવ્યના કણો એકબીજાને ખૂબ જ નજીક ગોઠવાયેલા હોય છે. પ્રવાહી પદાર્થના દ્રવ્યના કણો વચ્ચે થોડી જગ્યાથી ગોઠવાયેલા હોય છે, આ કણો એકબીજાને આંતરાણીય બળથી જકડી રાખે છે. વાયુ પદાર્થના અણુ વચ્ચે પણ જગ્યા હોય છે. આના ઉપરથી આપણે દ્રવ્યની લાક્ષણિકતાનો અભ્યાસ કરીએ તો એક પહેલું આકાર, બીજું કદ, ત્રીજું દ્રઢતા, ચોથું વહનશીલતા અને પ્રસરણ, પાંચમું આંતરાણીય બળ અને છઠ્ઠું લાક્ષણિકતા છે દબનીયતા. આમ દ્રવ્યની અવસ્થાના
અવસ્થાની આ 6 લાક્ષણિકતાનો અભ્યાસ કરીએ તો ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે, પ્રવાહી પદાર્થને ચોક્કસ આકાર હોતો નથી, દૂધને જે તપેલીમાં જે વાટકામાં જે ગ્લાસમાં ભરવામાં આવે તે આકાર તે ધારણ કરે છે. એટલે કે પ્રવાહી, દૂધ, પાણી જે પાત્રમાં ભરવામાં આવે તે પાત્રનો તે આકાર ધારણ કરે. વાયુ પદાર્થને પણ ચોક્કસ આકાર હોતો નથી. ત્યાર પછી કદની વાત કરીએ તો ઘન પદાર્થને ચોક્કસ કદ હોય છે, પ્રવાહી પદાર્થને ચોક્કસ કદ ચોક્કસ કદ હોતું નથી, વાયુ પદાર્થને પણ ચોક્કસ કદ હોતું નથી. ઘન પદાર્થ દ્રઢ હોય છે, એને દબાવી શકાતું નથી, તેમાં વહનશીલતાનો ગુણધર્મ રહેલો નથી, આંતરાણીય બળ પણ તેમાં ઓછું રહેલું છે. પહેલેથી આપણે પાઠ ચાલુ કર્યો ત્યારે જોયું કે દ્રવ્ય શું છે, આપણી આસપાસમાં દ્રવ્ય, આપણી આસપાસ આપણને કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે, એમાં જે દ્રવ્ય છે તે જગ્યા રોકે છે અને દ્રવ્ય દળ ધરાવે છે. જે જગ્યા રોકે છે અને જે દળ છે તેને દ્રવ્ય કહે છે. દ્રવ્ય શરૂઆતમાં બે વૈજ્ઞાનિકોના જૂથ હતા, બે માન્યતાઓ હતી. એક વૈજ્ઞાનિકનું જૂથ એવું માનતું હતું કે દ્રવ્ય એ સ્વરૂપ છે, લાકડાના ટુકડાની જેમ તે સ્વરૂપ છે. અને બીજો વૈજ્ઞાનિકનું જૂથ એવું માનતું હતું કે તે અલગ અલગ કણમાં વિભાજિત છે, રેતીના કણની જેમ અલગ અલગ ટુકડાઓમાં તે વિભાજિત થયેલું છે. દ્રવ્યની લાક્ષણિકતામાં તેના દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાન રહેલા હોય છે, દ્રવ્યના કણો ગતિશીલ હોય છે, દ્રવ્યના કણો એકબીજામાં મિશ્રિત થયેલા હોય છે. ત્યાર પછી થોડા શબ્દોની સમજૂતી છે. પહેલો શબ્દ છે તરલતા, આકાર, ગતિ, ઉર્જા, કાઇનેટિક એનર્જી અને છઠ્ઠો શબ્દ છે ઘનતા. સખતા એટલે છે પદાર્થનો એવો ગુણધર્મ કે જેના દ્વારા પદાર્થ પોતાનો આકાર અને કદ જાણી શકે છે. પદાર્થનો એવો ગુણધર્મ કે જેના આધારે પદાર્થ પોતાનો આકાર અને કદ જાણી શકે તેને સખતા કહે છે. બીજો શબ્દ છે સંકોચનીયતા. પદાર્થનો એવો ગુણધર્મ કે જેને જો દબાવવામાં આવે તો તેના આકારમાં આકર્ષણ બળ, એકબીજાની નજીક દ્રવ્યના કણો આંતરાણીય આકર્ષણ બળ ધરાવતા હોવાથી તેમના પર આપણે જો બળ લગાડીએ તો તે એકબીજાની નજીક આવે છે અને સંકોચાઈ જાય છે. અત્યારે આપણે આખા પાત્રમાં પ્રવાહીના કણો ભરેલા છે, પણ જો એને સંકોચવામાં આવે તો થોડી વચ્ચે જગ્યા થઈ શકે છે. વાયુ પદાર્થ સૌથી વધારે સંકોચનીય છે, આને વધારે દબાવી શકાય છે, આમાં વધારે જગ્યા થઈ શકે છે, વધારે આના કણો એકબીજાની નજીક ગોઠવાઈ શકે છે. જ્યારે પ્રવાહી પદાર્થના કણો એટલા બધા એકબીજાની નજીક જઈ શકશે તે વચ્ચે આંતરાણીય અવકાશ ઓછો છે. ઘન પદાર્થમાં તો આંતરાણીય અવકાશ છે જ નહીં, એટલે આમાં સંકોચનીયતાનો ગુણધર્મ રહેલો જ નથી, આમાં સંકોચનીયતાનો ગુણધર્મ ઓછો છે અને આમાં સૌથી વધારે સંકોચનીયતાનો ગુણધર્મ છે. ત્યાર પછી તરલતા. પદાર્થના વહનશીલતાનો ગુણધર્મ કે જે પદાર્થની તરલતા કહે છે, વહનશીલતાના ગુણધર્મને આપણે તરલતા કહીએ છીએ. પદાર્થને ચોક્કસ આકાર હોય છે, આકારના ગુણધર્મને ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય છે, પ્રવાહી પદાર્થને જે પાત્રમાં ભરવામાં આવે તેનો આકાર તે ધારણ કરે છે. દ્રવ્યના કણો સતત ગતિ કરતા હોય છે, આ ગતિ કરતા કણો જે ઊર્જા ઉત્પન્ન કરે છે આના પરિણામે જે ઉદ્ભવે છે ઊર્જા તેને ગતિ ઊર્જા કહે છે. દ્રવ્યના કણોની ગતિના કારણે ઉદ્ભવતી ઊર્જાને ગતિ ઊર્જા કહે છે. ઘનતા એટલે શું? ઘનતા એટલે દળ અને કદના ગુણોત્તર, પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહે છે. દળ અને કદના ભાગાકાર ગુણોત્તર, પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ઘનતા કહે છે. એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થની ઘનતા કહે છે. તો આ આત્ય
ત્યારે આટલા સુધી આપણે પાર્ટનર રાખીએ છીએ. આજે આપણે જોયું કે દ્રવ્ય એટલે શું, દ્રવ્યની પછી ત્રણ લાક્ષણિક, દ્રવ્યની બે માન્યતાઓ જોઈ, દ્રવ્યની ત્રણ લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો, દ્રવ્યની ત્રણ લાક્ષણિકતા પછી દ્રવ્યની અવસ્થાઓનો અભ્યાસ કર્યો. દ્રવ્યની અવસ્થાઓમાં ત્રણ અવસ્થાઓ ભણ્યા અમે, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. આના ઉપરથી તમે કોઈ પણ બે અવસ્થાનો તફાવત તૈયાર કરી શકો. ત્રણે ત્રણ અવસ્થાનો પણ તફાવત તૈયાર એક સાથે કરી શકાય. તફાવત લખતી વખતે આટલા મુદ્દા ધ્યાનમાં રાખીને તફાવત લખવાનો છે. આકાર, પદ, દ્રઢતા, વહનશીલતા, આંતરાંગીય બળ અને કબળીયતા. ત્યાર પછી થોડા શબ્દોની સમજ મેળવી. સમતા શું છે, સંકોચનીયતા શું છે, સરળતા એટલે શું, આકાર, ગતિ, ઉર્જા, કાઇનેટિક એનર્જી અને ઘનતા એટલે શું. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ એક નોટ બનાવવાની છે. નવમા ધોરણના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની એક નોટ બનાવવાની છે અને તેમાં આટલું લખવાનું છે. અને વચ્ચે આવતા જે પ્રશ્નો છે પાઠ્યપુસ્તકમાં તેનો પણ વિદ્યાર્થીઓએ અભ્યાસ કરીને આ નોટમાં સારા અક્ષરથી સુવાક્ય અક્ષરોમાં લખવાનું રહેશે. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર.